નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની બે હજાર ત્રેવીસ ચોવીસની જે નવી આવૃત્તિ પ્રમાણેની સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના વિજ્ઞાનની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફના સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના પાઠ નંબર બે સોરી બાર કેટલીક કુદરતી ઘટનાઓ અહીંયા સર્વપ્રથમ આપણને પૂછે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર ક્રમ આપણને છે એમાં આપણને વીજભાર દર્શાવેલા છે પહેલું જે છે તે વાદળાની ઉપરના ભાગનો વીજભાર બીજું છે તે વાદળાની નીચેના ભાગનો વીજભાર અને જમીનનો વીજભાર તો અહીંયા માઈનસ અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ બીજું છે અહીંયા પ્લસ અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ ત્રીજું છે પ્લસ પ્લસ અને માઇનસ ચોથું છે માઇનસ માઇનસ અને પ્લસ તો અહીંયા જવાબ આવશે બીજો ક્રમ એટલે કે પ્લસ માઇનસ પ્લસ ચાલો ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ પ્રગતિ રિફીલને પોલિથિનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ નંબર ચાર બંને વિજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી ત્યાર પછી ત્રીજો સવાલ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે કે મૃદાવરણ લાવા ઉપર તરે છે આ વિધાન અહીંયા ખોટું છે ત્યાર પછી ચોથો સવાલ પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે બે અને ચાર રિક્ટર સ્કેલ અપાય છે તો આ બંને સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય તો જવાબ આવશે કે ભૂકંપ એ કરતાં ભૂકંપ બી બમણી વિનાશક સ્થિતિ ધરાવે છે મિત્રો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્ય પૂરી ગાલા સ્વાધ્યાય પૂથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ તમે અહીંથી કરી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પાંચમો સવાલ સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા બે ઉદાહરણ આપો તો જોઈએ ઉત્તર સ્ટ્રોને પોલિથિન સાથે ઘસવાથી તે વીજભારિત થશે રિફિલને પોલિથિનની કોથળી સાથે ઘસવાથી તે વીજભારિત થશે ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વીજભારીત થશે ત્યાર પછી છઠ્ઠો સવાલ શિયાળામાં ઊનના ધાબડા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે ઉત્તર શિયાળામાં ઊનના ધાબડા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું થતું નથી ત્યાર પછી સાતમો સવાલ સીબીઆરઆઈ સંસ્થાનું પૂરું નામ આપો આ સંસ્થા ક્યાં આવેલી છે અને આ સંસ્થાનું કાર્ય લખો તો સી આર સોરી સીબીઆરઆઈ એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થા ઉત્તરાખંડની અંદર આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેમના ઉપર કાર્ય કરે છે આઠમો સવાલ ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહે છે કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાચલ કચ્છનું રણ રાજસ્થાન અને ગંગાના વિસ્તારો એ ભયજનક વિસ્તારો છે આ વિસ્તારોને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે ત્યાર પછી જોઈએ નવમો સવાલ સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે શા માટે તો જવાબ આવશે કે ના પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે પરંતુ મોહિતના અડગ પાસે અર્થિંગ થવાથી વિદ્યુત બાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકાશે નહીં ત્યાર પછી દસમો સવાલ આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ ઉત્તર મેદાન ઉપર આડા પડવું નહીં એના કરતાં જમીન ઉપર ઉભડક બેસી ઘૂંટણ ઉપર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું જેથી વીજળીનું અર્ફિંગ વીજળીને અર્સિંગ થવા માટે લક્ષ્ય નાનું બનશે ત્યાર પછી અગિયારમો સવાલ વીજળી અને ઊનના કપડામાં થતાં તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે હજાર વર્ષા માટે લાગ્યા હશે ઉત્તર પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ તણખલાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો પ્રકોપ માનતા હતા ત્યારબાદ સમયાંતરે સત્તરસો બેન્ઝામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય આમાં વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે ત્યાર પછી બારમો સવાલ વાવાઝોડું અને ભૂકંપ આવી ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે તો ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પોપડામાં વિક્ષેભ ઉત્પન્ન થવાસી થાય છે જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણને લીધે થાય છે તેરમો સવાલ પૃથ્વીની સપાટી ઉપર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે ઉત્તર પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ જ્વાળામુખી ફાટવી પૃથ્વી ઉપર ઉલ્કા પડવી ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે જેમાં મોટાભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે ચૌદમો સવાલ વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો વીજભારના વહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોમાં પંખો ટ્યુબલાઇટ અને પ્રોજેક્ટર છે પંદરમો સવાલ તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો તેનું મહત્ત્વ લખો તો ઇલેક્ટ્રોનિક ટેસ્ટર અન્ય ટેસ્ટર ગેલ્વેનોમીટર એમીટર વગેરે તેનાથી વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે ત્યાર પછી સોળમો સવાલ પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો ઉત્તર ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ કારણ કે બસમાં જવું અને બારી બારણા બંધ કરી રાખવા આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું ત્યાર પછી સત્તરમો સવાલ તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તો એક જામની ખાલી બોટલ લો બોટલના મુખ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર લો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો આ રીતે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું ત્યાર પછી આપણે જોઈએ અઢારમો સવાલ ભૂકંપ શાથી થાય છે શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય તો જવાબ આવશે પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી ટુકડામાં વિભાજિત છે દરેક ટુકડો પ્લેટ કહેવાય છે તે સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉદ્ભવે છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી ઉપર ભૂકંપ સ્વરૂપે દેખાય છે અને ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય ત્યાર પછી ઓગણીસમો સવાલ તમે તમારા ઘરમાં બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો ઉત્તર વીજળીથી ચાલતા સાધનો ટીવી કમ્પ્યુટર ફ્રીજ હીટર વગેરેના પ્લગ કાઢી નાખવા ટેલિફોન કે વિદ્યુત વાયરો ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો અને વહેતા પાણીનો સંપર્ક ટાળવો વીસમો સવાલ તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો ઉત્તર ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે વાહનોમાં ઊભા રહેવાને બદલે બેસી રહેવું અને બને તો વાહનના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું છે ત્યાર પછી એકવીસમો સવાલ એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેફર સાથે ઘસો ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવો તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો તો ઉત્તર એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેફર સાથે ઘસવાથી તે વીજભારીત થશે ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવતા તે રૂવાટીને આકર્ષે છે ત્યાર પછી બાવીસમો સવાલ રિક્ટર સ્કેલ શું છે વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય ઉત્તર ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એમને રિક્ટર સ્કેલ કહે છે વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર સાતથી વધુ હોય છે ત્રેવીસમો સવાલ ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે ઊંચી ઇમારત પર રાખેલ વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય ત્યાર પછી ચોવીસમો સવાલ ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ ઓબેનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મળશે શા માટે તો જોઈએ ઉત્તર ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે પદાર્થ વીજભારીત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે જો પદાર્થ વીજભારીત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી ઉપર જશે પટ્ટી ઉપર સામાન્ય પ્રકારની વીજભાર વાહક પટ્ટીઓ આકર્ષણ થતાં પહોળી થશે ત્યાર પછી આગળ જોઈએ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો એમાં પચીસમો સવાલ ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો તમારા અભ્યાસના આધારે જવાબ લખો તો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામક ચાલુ સ્થિતિમાં રાખવા આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરી શકાય ત્યાર પછી 26મો સવાલ ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો જો અમે ઘરે હોઈએ તો ટેબલ નીચે આશ્રય લઈશું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારતો વૃક્ષો તથા વિદ્યુતની લાઈનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન ઉપર બેસો જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ ત્યાર પછી સત્યાવીસનો સવાલ કોઈ પદાર્થ વીજભારીત છે કે નહીં તે ચકાસવા માટેના સાધનની રચના સમજાવો તો પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ વપરાય છે વીજભારીત રિફિલ આકૃતિ મુજબ પેપર ક્લિપ બહારના છેડા સાથે અથડાતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે અને સમાન મળતા પટ્ટીઓ વચ્ચે થાય થાય છે 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 અને એકદમ થઈ જાય પદાર્થ તેમ સૂચવે આમ ન તો સાદા ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા જાણી શકાય છે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ તો વીજભારિત પદાર્થોનો સળિયો પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ પર આવે છે આ બે પટ્ટીઓ પર આવેલા વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પહોળી થાય છે અને બધા વીજભારિત પદાર્થો અડકાડતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટીઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે ત્યાર પછી આપણે જોઈએ અઠ્યાવીસમો સવાલ ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો તો આકૃતિ અહીંયા આપણે દોરેલી છે તમે જોઈ શકો છો ભૂકંપ આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વી સપાટી પર જે તરંગો સર્જાય છે તેને સિસ્મિક તરંગો કહે છે જેને સિસ્મોગ્રાફ દ્વારા નોંધવામાં આવે છે તેમાં એક સાદી ધ્રુજારી આવે તેવો સળિયો કે લોલક હોય છે જે આંચકા વખતે ધ્રુજારી પામે છે આ ધ્રુજારી વ્યવસ્થા સાથે પેન જોડવાની જોડેલ હોવાથી કાગળ ઉપર તરંગો નોંધાય છે આ અભ્યાસથી ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર થતો હોય છે ત્યાર પછી આપણે જોઈએ ઓગણત્રીસમો સવાલ સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો હેતુ સમાન વિજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે સાધનોમાં જોઈશે બે ફુગ્ગા બે રિફિલ કાચનો પ્યાલો ઊનનું કાપડ અને દોરી આકૃતિ અહીંયા આપણને આપવામાં આવેલી છે જો વીજભાર રહિત ફુગ્ગા વીજભારવાળા ઊન સાથે ઘસેલા ફુગ્ગા વીજભાર રહિત રિફિલ પ્યાલો વીજભારિત ફુગ્ગો વિજભારિત રિફિલ અને એકબીજાને આકર્ષે છે જોઈએ આપણે પદ્ધતિ બે લો એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી દો હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો એક રિફિલ ઘસીને કાચના પહેલાંમાં કાળજીપૂર્વક મૂકી દો હવે આ રિફિલની પાસે ફૂલેલો વીજભારિત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો તો અવલોકન કરતાં આપણને જણાશે કે વીજભારિત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે અને વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે નિર્ણય બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે ત્યાર પછી અહીંયા આપણને ફ્લોચાર્ટ આપ્યો છે કે વીજળીના વીજભારના પ્રકાર એમાં ધન વીજભાર અને ઋણ વીજભાર તો સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે અને બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવામાં આવે છે કોઈ પદાર્થ વીજભારી છે કે નહીં તે ચકાસવા માટેના સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યન પુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફના જે સોલ્યુશન છે દરેક પાઠની સ્વાધ્યયન પુથીના તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન જરૂરથી સેન્ડ કરજો અને આ વિડીયો પણ જરૂરથી શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં